ગુડ મોર્નિંગ એવરીબડી આપણે ચેપ્ટર અગિયારમાં ઉદાહરણ બીજું જોઈએ છે એક લુહાર બળદગાડાના લાકડાના પૈડાની ધાર પર લોખંડ રીંગ જડે છે સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પૈડાની ધાર અને રીંગના વ્યાસ અનુક્રમે પાંચ બસો તેતાલીસ મીટર અને પાંચ બસો એકત્રીસ મીટર છે તો ને પૈડાની ધાર પર જળવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ આપણને આલ્ફા એટલે કે રેખીય પ્રસરણાંક આપેલો છે એ છે એક પોઈન્ટ વીસ ગુણ્યા દસ ની માઇનસ પાંચ કેલ્વિન ઇનવર્સ અહીંયા જે આપણને પહેલું પ્રારંભિક તાપમાન આપેલું છે એ છે સત્યાવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લંબાઈ એટલે જે રીંગની વ્યાસ છે એ પૈડાનો જે વ્યાસ છે એ પાંચ પોઈન્ટ બસો એકત્રીસ અને પછી પોઈન્ટ અહીંયા આપણને જે આપેલું છે એ પૈડાની ધાર અને રીંગનો વ્યાસ પૈડા ઉપર રીંગ ચડાવી છે એટલે પૈડાનો વ્યાસ છે એ જે છે એ નાનો અને ઓલો જે છે એ એના કરતા મોટો થશે બરોબર તો આ રીતે આપણને આ કિંમતો આપેલી છે હવે આપણે સૂત્ર આ જાણીએ છીએ ડેલ્ટા એલ અપોન એલ ઇક્વલ ટુ આલ્ફા એલ ઇન ટુ ડેલ્ટા ટી આપણે જોયું હતું કે લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા એલ અપોન એલ પ્રપોર્શનલ ટુ ડેલ્ટા ટી એ તાપમાનના ફેરફારને અનુરૂપ હોય છે જ્યાં ચલનની નિશાની દૂર કરતા આપણે ત્યાં અચળાંક આલ્ફા એલ મૂકેલો હતો હવે અહીંયા ડેલ્ટા એલ એનો મતલબ એવો થયો કે અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ કોઈ પણ પદાર્થને તાપમાન આપીએ એનું તાપમાન આપવાથી એની લંબાઈમાં ફેરફાર થાય તો લંબાઈમાં થયેલો ફેરફાર છે ડેલ્ટા એલ એટલે એ અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ અહીંયા એલ ટી ટુ એટલે કે ઊંચા તાપમાને અંતિમ તાપમાને લંબાઈ અને એલ ટી વન એટલે કે પ્રારંભિક તાપમાને લંબાઈ ના છેદમાં એલ ટી વન આજે પ્રારંભિક લંબાઈ છે એલ બાકી આ બાજુ ડેલ્ટા ટી એટલે ટી ટુ માઇનસ ટી વન અહીંયા આજે વન છે એને બરાબરની બીજી બાજુ અહીંયા લઈ આવ્યા છે હવે આ જે એલ ટી વન છે આ માઇનસ છે એ બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે એલ ટી વન પ્લસ આલ્ફા એલ એલ ટી વન ટી ટુ માઇનસ ટી વન બે માંથી પ્રારંભિક લંબાઈ એલ વન જે છે એલ ટી વન એને આપણે કોમન કાઢીએ તો એલ ટી ટુ ઇક્વલ ટુ એલ ટી વન ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ આલ્ફા ટી ટુ માઇનસ ટી અહીંયા એલ ટુ લખતા આપણે માત્ર l2 પણ લખી શકીએ એલ ટુ બરાબર એલ વન બ્રેકેટ વન પ્લસ આલ્ફા એલ ટી ટુ માઇનસ ટી વન આ સૂત્રને આપણે યાદ રાખવાનું છે કારણ કે આ સૂત્ર ઉપરથી જ આપણે બાકીના ઘણા બધા દાખલા એમસીક્યુ સોલ્વ કરવાના છે અહીંયા જેવી રીતે લંબાઈનો ફેરફાર છે એવી જ રીતે કદ માટે પણ સૂત્રો લખી શકીએ કે વી ટુ બરાબર વી વન ઇન્ટુ બ્રેન પ્લસ અહીંયા ગયા ત્યાં એનો અચળાંક્યા માં છે ગયામાં ટી ટુ માઇનસ ટી વન આવું કોઈ પણ ભૌતિક રાશિ માટે આપણે અહીંયા સૂત્ર લખી શકીએ છીએ કોઈ પણ ભૌતિક રાશિ મતલબ કે જેનો તાપમાનમાં ફેરફાર કરતા જેનો લંબાઈ છે ક્ષેત્રફળ છે કે કદમાં ફેરફાર થતો હોય અવરોધમાં ફેરફાર થતો હોય તો આપણા દાખલામાં કિંમતો મૂકી દઈએ તો આપણા જે સૂત્રમાં જે બધી કિંમતો છે એ કિંમતો તો પાંચ પોઈન્ટ બસ્સો તેતાલીસ બરાબર પાંચ પોઈન્ટ એકત્રીસ વન પ્લસ આલ્ફા એટલે એક પોઈન્ટ વીસ ગુણ્યા દસ માઇનસ પાંચ ટી ટુ માઇનસ ટી વન એટલે સત્યાવીસ છે આ બરાબરની આ બાજુ ગુણાકારમાં છે અહીંયા આવે છે એટલે ભાગાકારમાં એટલે છેદમાં આવ્યું બાકીના બધા પદ છે જ છે હવે આ વન છે એ પ્લસ છે એ બરાબરની આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા તો એ બેની બાદ બાકી કરીએ છીએ તો આપણને ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો બાવીસ ચોરાણું મળે છે બરાબર એક પોઈન્ટ વીસ ગુણ્યા દસ માઇનસ પાંચ ટી ટુ માઇનસ સત્યાવીસ ફરી પાછો આ એ ગુણાકારમાં છે તો બે નો ગુણોત્તર એટલે ભાગાકાર કરીએ છીએ અહીંયા દસ ની માઇનસ પાંચ ઘાત છે એને ઉપર અંશમાં લઈ આવીએ તો માઇનસ ઘાત છે એ પ્લસ થઈ જાય તો આ બે નો ગુણોત્તર આપણને આવો મળે છે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન નાઇન વન ઇન્ટુ ટેન ટુ ફાઈવ ટી ટુ માઇનસ સત્યાવીસ

ઉદાહરણ ત્રીજું આ જ રીતનું છે પણ એની અંદરનો જે થિયરીનો કન્સેપ્ટ છે એ આપણા અભ્યાસક્રમમાં નથી એટલે એમાં આપણે નથી જતા હવે પછીના થિયરીના કોઈ મુદ્દા આપણે લેતા નથી એ બધા કપાઈ ગયા છે ત્રીસ ટકા અભ્યાસક્રમમાં એ બધા નીકળી ગયા છે તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈએ તો સ્વાધ્યાયનો દસમો દાખલો એ આ જ રીતનો છે પચાસ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ મિલીમીટર વ્યાસ વાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતા સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ ચાલીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને છે જે તાપમાન બસો પચાસ ડિગ્રી સેલ્સિયસ કરવામાં આવે તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે શું જંકશન પર ઉષ્મીય પ્રતિબળ ઉદભવશે સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે પિત્તળનો રેખીય પ્રસરણાંક આપ્યો છે અને સ્ટીલનો રેખીય પ્રસણાંક આપ્યો છે અહીંયા આપણને બે સળિયા એક સાથે આપેલા છે બે સળંગ છે પેલા પિત્તળનો છે અને પછી સ્ટીલનો છે તો આપણે બંનેના પિત્તળના સળિયાના અને સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો ફેરફાર શોધશું અહીંયા પિત્તળના માટે આપણે એક નંબર લીધો છે એટલે પિત્તળ માટે અત્યારે આપણે જોઈએ છીએ કે પિત્તળના સળિયાની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ વન બરાબર આલ્ફા વન એલ વન ઇન્ટુ ડેલ્ટા ટી હમણાં સૂત્ર સૂત્રની અંદર એલ વન લીધો છે તો બાકી બધી અહીંયા કિંમતો મૂકી દઈએ જે એલ વન પચાસ સેન્ટીમીટર છે તાપમાનનો ફેરફાર છે એ બસો પચાસ માઇનસ ચાલીસ એટલે બસો દસ થશે અને આલ્ફા છે એ બે ગુણ્યા દસ માઇનસ પાંચ આ બધી કિંમતો મૂકીએ છીએ તો ડેલ્ટા એલ વન છે એલ ટુ જે છે સ્ટીલના સળિયાની લંબાઈ પચાસ સેન્ટીમીટર આપેલી છે અને ડેલ્ટા ટી એ તો બસો પચાસ માઇનસ ચાલીસ એટલે બસો દસ જ લેવાનું આવશે સળિયા માટે આલ્ફા છે એ એક પોઈન્ટ બે ગુણ્યા માઇનસ પાંચ ગત તો આના ઉપરથી સળિયાની લંબાઈમાં સ્ટીલના સળિયાની લંબાઈમાં થતો વધારો એ પોઈન્ટ સેન્ટીમીટર થશે તો બંને સળિયા એક સાથે હતા આખે આખો સળિયો આમ સળંગ હતો કે પેલા જે ભાગ આવે આ રીતનો આપણો સળિયો વિચારીએ તો અહીંયા જે શરૂઆતનો ભાગ છે આ કોપરનો છે આ ભાગ છે એ સ્ટીલનો છે તો હવે બે ની સંયુક્ત સળિયાની લંબાઈમાં થતો કુલ વધારો તો ડેલ્ટા એલ બરાબર ડેલ્ટા એલ વન પ્લસ એલ ટુ ડેલ્ટા એલ વન એકવીસ છે ડેલ્ટા એલ ટુ છે એ પોઈન્ટ એકસો છવ્વીસ છે બેઉનો સરિય સરવાળો કરીએ તો પોઈન્ટ ત્રણસો છત્રીસ એટલે કે પોઈન્ટ ચોત્રીસ સેન્ટીમીટર આપણને મળે અહીંયા આપણે એવું કીધું છે અહીંયા જે આપણને આગળ પ્રશ્ન પ્રશ્ન તો એ કે શું જંક્શન ઉપર ઉષ્મીય પ્રતિબળ ઉદભવશે તો એ પ્રતિબળ માટે અહીંયા જવાબ છે ના કારણ કે જ્યાં સુધી પ્રસરણ પામવા માટે સળિયો મુક્ત છે તેથી જંક્શન આગળ કોઈ ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવતું નથી તો આ આપણો સ્વાધ્યાયનો દસમો દાખલો એવો જ આપણે અગિયારમો દાખલો છે જો તેના તાપમાનમાં ત્રીસ ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હવે અહીંયા ત્રીસ ડિગ્રી જેટલું તાપમાન આપણે એનું વધારવું છે એટલે કે એ ડેલ્ટા ટી છે તો ગ્લિસરીનના કદ ને જો આપણે વી કહીએ તો વી બરાબર વી ઝીરો ઇન્ટુ બ્રેકેટ વન પ્લસ ઇન્ટુ ડેલ્ટા ટી આપણે એલ ને બદલે શું લીધું વી કારણ કે કદ ની વાત છે મેં તમને આગળ જણાવ્યું એ મુજબ જો લંબાઈ હોય તો એલ લેવાનું ક્ષેત્રફળ હોય તો એ લેવાનું અને અહીંયા કદ છે એટલે આપણે વી લેવું પડે હવે આપણે જાણીએ છીએ એ અનુસાર ઘનતા રો બરાબર દળના છેદમાં કદ તો એના ઉપરથી જો કદ ને કરતા બનાવીએ તો અહીંયા વી બરાબર એમ અપોન રો એટલે કે દળના છેદમાં લખી શકીએ એટલે વી બરાબર એમ અપોન રો અને વીઝીરો બરાબર એમ અપોન રોઝી લઈએ તો આપણે બેયની કિંમત મૂકી દીધી અહીંયા વી અને વી ઝીરો માટે થી એમ એમ કેન્સલ કરીએ તો આપણને મળે વન અપોન રો ઇક્વલ ટુ વન ડેલ્ટા ટી ચોકડી ગુણાકાર કરશું એટલે રો આ બાજુ જશે અને આ વન પ્લસ ડેલ્ટા ટી એ બરાબરની બીજી બાજુ એટલે છેદમાં આવશે એટલે રો અપોન રો ઝીરો બરાબર વન અપોન વન પ્લસ ડેલ્ટા ટી વિયોગ પ્રમાણ લેતા તમે યોગ વિયોગ ભણી ગયા છો યોગ પ્રમાણ એટલે સરવાળો કરવાનો ને વિયોગ પ્રમાણ એટલે બાદ બાકી કરવાની તો આપણે અહીંયા વિયોગ લઈએ છે એટલે રો માઇનસ રો ઝીરો ઇક્વલ ટુ આ વન માઇનસ આ છેદનો વન માઇનસ ગ્યામાં ડેલ્ટા ટી છેદમાં છે જ આપણે બાકીનું મૂકી દેવાનું તો અહીંયા આપણે જોઈએ છે તો આ પ્લસ વન માઇનસ વન બે કેન્સલ થઈ ગયા બાકી વધે છે એ માઇનસ ગ્યામાં ડેલ્ટા ટી અપોન વન પ્લસ ગયામાં ડેલ્ટા ટી આ બધાની કિંમતો મૂકી દઈએ હવે આપણે તો જુઓ કિંમતો મૂકતા આપણે આવું થશે ગયામાં છે એ માઇનસ ફોર્ટી નાઇન ઇન્ટુ ટેન રેલ્ટા ટી એટલે આપણને એ ત્રીસ મળે છે અહીંયા વન પ્લસ રૂપ આપીએ એટલે આપણને જવાબ મળે છે આંશિક ઘટાડો થાય છે તો આ જે છે ઝીરો પોઈન્ટ ઝીરો એને આપણે આવી રીતે પણ લખી શકીએ કે એક પાંચ તો આ જે થયો એ આપણો દાખલો અહીંયા આપણે આ અગિયારમું ચેપ્ટર પૂરું કરશું બાકીનું અગિયારમાં ચેપ્ટરમાં કઈ લેવું જરૂરી નથી તો પછી આપણે હવે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું